नमस्कार विद्यार्थी मित्रों, माँ सरस्वती शिशुकुंज भगवाला आपनु हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों, आपणे धोरण आठनी अंदर पाठ चाले छे, बराबर छे? आपणो आगळनो पाठ तो बधा ज ऑफलाइन विडियो आवशे जेनी अंदर हवे एनी अंदर आपणे जोईए के पाठ छे 5-7 महात्माना मार्ग पर एक। तो आपणे आ पहेला सौप्रथम थोड़ी चर्चा करी लीए कया कया मुद्दाओनी छणावट करी ते। एनी अंदर आपणे जोयुं के खेड़ा सत्याग्रह तो जे 1770 અને 1918 માં થયો, જેની અંદર આપણે જોયું કે ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ હતી, પછી સરકારે ખેડૂતોનો જે મહેસૂલ માફ કરવાનું હતું પણ માફ કર્યું હતું નહીં તેના વિશે ચર્ચા કરી, પછી સરદાર વલ્લભભાઈ આવ્યા, પછી આંદોલનો કર્યા અને તે સફળ થયા। પછી જોઈએ રોડ એક્ટ, એક કાયદો આવ્યો જે 1919 ની અંદર આવ્યો, બરાબર। એ કાયદામાં કોઈ પણ વ્યક્તિને આપણે એની ધરપકડ થઈ શકે, વોરન્ટ જરૂરી છે પણ વોરન્ટ હોય નહીં છતાં પણ ધરપકડ થઈ શકે તેનો પણ ગાંધીજીએ વિરોધ કર્યો, આખા દેશની અંદર વિરોધ થયો અને એ પણ કેન્સલ કરવામાં આવ્યો, એ પણ સફળ રહ્યો। પછી જલિયાવાલા હત્યાકાંડની વાત કરીએ આપણે, એ જલિયાવાલા હત્યાકાંડ આપણે પણ શીખ્યા, બરાબર। હવે હત્યાકાંડ તો થયો, એની અંદર જે બે ગુના લોકો મરી ગયા એનું શું, તેનો પણ સખત વિરોધ ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલે પણ કર્યો હતો, બરાબર। જોઈએ કે 6 એપ્રિલ 1919 રોજ પંજાબના લોકો જયારે હડતાલ પાડી અને અમૃતસરની પરિસ્થિતિમાં અંકુશ બહાર લાગતા તે લશ્કરને હવાલે કરવામાં આવ્યું અને 13 એપ્રિલે જયારે બાગની અંદર આ લોકો બધા જાય છે, બરાબર। તો વૈશાખીના દિવસે 13 એપ્રિલ વૈશાખીના દિવસે જલિયાવાલા બાગમાં શહીદોને અંજલિ આપવા માટે બધા ભેગા થયા હતા, ત્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો। એક જ રસ્તો હતો એની અંદર, એ જ રસ્તા આગળ બધા પોલીસનો પહેરો હતો, જે રસ્તે બહાર નીકળવાનું હતું એ જ રસ્તે બધા ત્યાં ઉભા રહ્યા હતા અને ત્યાંથી જ બ્રિટિશ ગવર્મેન્ટ જે હશે, બરાબર, એમણે હુકમ આપ્યો તમે એક કામ કરો, ગોળીબાર ચાલુ કરો। ગોળીબાર ચાલુ કર્યો, દિવાલ પણ એટલી ઊંચી હતી જે કૂદી ના શક્યા, બરાબર। ખાસા બધા જણ મરી ગયા, 379 લોકો તો તેની અંદર મૃત્યુ પામ્યા અને 1200 લોકો ઘાયલ થયા હતા। વિચારો શું ખરેખર આ સંખ્યા સાચી હશે? વિદ્યાર્થી મિત્રો, આપણે તો અહીંયા ઇતિહાસ પ્રમાણે કહ્યું છે તો સંખ્યા વધારે હતી એવું ઇતિહાસ કહે છે, એવું માનવામાં આવે છે। સરકાર ગાંધીજીએ નક્કી કર્યું હવે આપણા આ સરકારમાં કોઈ પણ જાતનો વિશ્વાસ રહ્યો છે નહીં, હિન્દુ મુસ્લિમને એકતા એટલે કે ભેગું કરવાનું કારણ હતું, ભેગા કરવા માટે પ્રયત્નો ચાલતા હતા ગાંધીજીના, બરાબર। હવે આપણે જોઈશું ખિલાફત આંદોલન, જે નવો પોઈન્ટ જોઈશું આપણે, ખિલાફત આંદોલન એટલે શું। તો પ્રથમ વિશ્વયુદ્ધ થયું તો મિત્ર રાષ્ટ્રોના વિજય બાદ, મિત્ર રાષ્ટ્રોના છે તેના વિજય બાદ વિજેતા રાષ્ટ્રોએ પરાજિત તુર્કી સાથે સંધિ કરવામાં આવી, તુર્કી જે છે, તુર્કી સાથે સંધિ કરવામાં આવી, બરાબર। બીજું કે આ સંધિની શરતો તુર્કી માટે કડક અને અન્યાયી હતી, અન્યાય હતો। તુર્કીના સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મના ખલીફા એટલે કે ધાર્મિક વડો હતો, જેને મેન પ્રમુખ કહીએ આપણે। બીજું, સંધિ મુજબ તેનું ખલીફા પદ, જેનું નામ હતું ખલીફા પદ એટલે કોઈ હોદ્દો હોય તે કેન્સલ એટલે કે ના પાડવામાં આવી, રદ કરવામાં આવી, સંધિનો વિરોધ થયો। ભારતમાં જે આંદોલન થયું તેને ખિલાફત આંદોલનથી ઓળખવામાં આવ્યું, જે આંદોલનો થયા બરાબર ભારતની અંદર તેને ખિલાફત આંદોલનથી ઓળખવામાં આવે। અલીભાઈ મૌલાના સ્વાકત અલી જેનું નામ હતું અને મૌલાના મોહમ્મદ અલી આ ખિલાફત આંદોલનના મુખ્ય નેતા, બંને નેતાઓ હતા મુખ્ય, ગાંધીજીએ તેમને સમર્થન આપ્યું અને કોંગ્રેસને આગ્રહ કર્યો કે તમે એક કામ કરો, પંજાબમાં થયેલા જે અત્યાચારો છે તેના ખિલાફ બાબતે તમે વિરોધ કરો, એ લોકો વિરોધ કરવા ગયા, આ બધું મળીને અભિયાન ચલાવ્યું તથા સ્વરાજની માંગ કરવી, સ્વરાજ એટલે આપણું પોતાનું રાજ, આપણે વાત કરી ત્યારે કે સ્વરાજ એટલે શું, બરાબર। તો સ્વરાજ આંદોલન ચલાવ્યું એ લોકોએ, સ્વરાજનું આંદોલન, તમે એક કામ કરો, ત્યાં આગળ જાઓ, બધું જુઓ, સિચ્યુએશન પરિસ્થિતિ કેવી છે તેના પ્રમાણે તમારે કામ કરવાનું છે, એ પ્રમાણે લોકો કામ કરતા હતા, બરાબર, અને સ્વરાજની પણ માંગ કરવાનું ગાંધીજીએ કહ્યું હતું। તો આ હતો મુદ્દો ખિલાફત આંદોલન। હવે આપણે જોઈશું બીજો પોઈન્ટ,
અસહકારનું આંદોલન જે 1920 અને 22 માં થયું. તમે થોડી ઝાંખી આપી દો એટલે શું કે પોતાનું જ પ્રસિદ્ધ પુસ્તક હિન્દ સ્વરાજ ગાંધીજીનું છે. હિન્દ સ્વરાજ આજે પણ આ પુસ્તકને ઘરે બેઠા તમારે પરીક્ષા આપવી હોય, ઘેર બેઠા તમારે ભણવું હોય, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જેનું નામ છે તેની અંદર આજે પણ શિક્ષણ તમે લઈ ઘરે બેઠા તમારે પરીક્ષા આપીને ભણવું હોય તો આ પુસ્તક તમારે ફરજિયાત ભણવું પડે. એની અંદર એક વિષય આવે છે હિન્દ સ્વરાજ, જેની અંદર મસ્ત બધું વાર્તાઓ છે, જેની અંદર જે બનેલા બનાવો છે કે હિન્દ સ્વરાજ એટલે શું, કેમ હિન્દ સ્વરાજ નામ આપ્યું, બધી જ વાર્તાઓ અંદર છે. તો ભારતની અંદર બ્રિટિશ શાસન ભારતીયોના સહયોગથી આ સ્થપાયું હતું અને જે આ શાસન જે છે એના સહયોગને કારણે ચાલી રહ્યું છે. જો ભારતના લોકો પોતાના ઉપયોગ પરત લઈ લે, એક વર્ષની અંદર બ્રિટિશ શાસન સમાપ્ત થઈ જાય તો સ્વરાજની સ્થાપના થઈ હશે. શેની સ્થાપના થશે આપણે વાત કરી સ્વરાજની. હજુ બીજી વાર કહું છું, શું કે છે કે ભારતના લોકો પોતાનો સહયોગ જે બધી જગ્યાએ સહયોગ આપે છે, સેવા કરે છે, જો તે પાછો લઈ લે, પરત લઈ લે તો એક વર્ષની અંદર જ બ્રિટિશ શાસન સમાપ્ત થઈ જાય. એટલે એમને હેલ્પ નહીં કરવાની, ટૂંકમાં મદદ નહીં કરવાની, અને સ્વરાજની સ્થાપના થઈ જાય. અસહકારના વિચાર પર ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું, અસહકારના આંદોલન ચાલુ કર્યું ગાંધીજીએ. તેના મુખ્ય બે પાસા, જે પહેલું પાસું જોઈએ તો સરકારી નોકરી, પહેલું પાસુમાં આવે સરકારી નોકરી બરાબર, ધારાસભાઓ, સરકારી શિક્ષણ સંસ્થાઓ, ખિતાબો, વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરવો. જ્યારે રચનાત્મક પાસાઓમાં જોઈએ તો ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, દારૂબંધી, સ્વદેશી, રાષ્ટ્રીય શિક્ષણના પ્રયાસો કરવાનો હતો. જો આપણે વિદ્યાર્થી મિત્રો કે અસહકારનું આંદોલન ચાલી અંદર સરકારી નોકરી બરાબર, પછી ધારાસભાઓ, સરકારી શિક્ષણ ખાતાઓ, ખિતાબો, વિદેશી કાપડ, માલનો બહિષ્કાર કરવો, રચનાત્મક પાસાઓ, આ બધી જ વસ્તુનો બહિષ્કાર કરવો. બીજું જોઈએ કે અસહકારની આંદોલનની શરૂઆત મહાત્મા ગાંધીએ, જેનું નામ છે કેસરે હિંદ, કૈસરે હિંદ, કૈસરે હિંદ જે નામ આપ્યું ની ઉપાધિ ત્યાગીને, ઉપાધિ ત્યાગી દીધી. 1921-22 આંદોલનને વધુ ગતિ મળી, 1921-22 આંદોલન જે એમાં ગતિ વિધિ વધારે મળી. એ લોકોને વિદ્યાર્થીઓ શાળાઓ કોલેજો છોડી દીધી. પછી મોતીલાલ નહેરુ, સી રાજગોપાલચારી અને અશરફ અલી જેવા ઘણા વકીલો વકીલનો ત્યાગ કર્યો. વિચારો, જે લોકો વકીલાત કરતા હતા વકીલાતનો ત્યાગ કરી દીધો તે લોકોએ, કે હવે આપણે વકીલાત કરવી છે નહીં. મોટાભાગના ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્યો અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર રાજીનામું પડી ગયા, રાજીનામું આપી દીધા એ લોકોએ. કેટલીક સરકારી કર્મચારીઓ નોકરીનો ત્યાગ કર્યો. લોકો ઠેર ઠેર વિદેશી કાપડની હોળી, કઉ કાપડની હોળી કે વિદેશી કાપડની હોળી કરવામાં બહિષ્કારનો એક ભાગ છે. બીજો, ઘેર ઘેર રેડિયો ગુંજતો થયો. આજે માં ખબર છે ને તમે, રેડિયો એટલે આમ ગોળ ફેરવે, એની અંદર પેલા રૂ હોય ને તાંતણા નીકળે, ખાદી ભંડાર જેને કહીએ આપણે, ખાદીના કપડા જે પહેરે છે તે. પ્રચાર થયો, સ્વદેશીનો પ્રચાર થયો. કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, પછી જામિયા મિલિયા ઇસ્લામિયા, કેવું જામિયા મિલિયા અને ઇસ્લામિયા, ગુજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપનાઓ છે. આ બધું થવાનું કારણ શું, એક સર્જો બહિષ્કાર થયો અને એક સર પોતાના સ્વદેશી વસ્તુ, આપણે અત્યારે જોઈએ છે નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે આપણને આત્મનિર્ભર બનાવવાની વાત કરે, જેમાં જાતે નિર્ભર થાવ, કોઈની આશા બેસી રહેવાનું નહીં, જાતે નિર્ભર થાવ એવું કહે છે આપણને. મહાત્મા ગાંધી હિંસક આંદોલનના વિરુદ્ધમાં હતા. કયું આંદોલન? હિંસક આંદોલન, જેનું નામ આપી છે ત્યારે હિંસક આંદોલન છે, આનો વિરોધ કર્યો એમણે. તો 1922 અંદર જ્યારે ખેડૂતોના એક ટોળાએ, ખેડૂતના જે ટોળા હતા તે ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા, જેનું નામ છે ચોરી ચોરા, નામ છે કેનું, જેનું નામ છે આપણે જોઈએ
ચોરી ચોરા આ એક નામ છે બરાબર ચોરી ચોરા નામ છે એ ઉત્તર પ્રદેશનું છે ઉત્તર પ્રદેશના પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરી અને આગ લગાડી જેમાં 22 પોલીસોને જીવતા સળગાવ કેટલા 22 22 પોલીસવાળા શું કર્યા જીવતા સળગાવે બીજું જોઈએ આ કારણે ગાંધીજીએ આ કારણે જે ગાંધીજીએ જે અસહકારનું આંદોલન જે ચાલુ કર્યું બરાબર તેને પાછું ખેંચી લીધું ખેડૂતો બેકાબૂ થયા ન હતા આપણે એવું કે ખેડૂતો આવું કઈ પ્રશ્ન થાય તો હુલ્લડ થઈ જાય ફાટી નીકળે ઝઘડાઓ થાય પણ એવું થયું હતું નહીં છતાં તેમણે તેનો શાંતિપૂર્ણ સરઘસ પર પોલીસ ગોળીઓ ચલાવી હતી વિચારો આંદોલન તો થયું અસહકાર આંદોલન પાછું ખેંચ્યું છતાં પોલીસે ખેડૂતો બેકાબૂ થયા ન હતા છતાં તેને શાંતિપૂર્ણ સરઘસ પર પોલીસોએ ગોળીઓ ચલાવી આ ખોટું કહેવાય તમારા મતે શું કે મારા મતે છે ખોટું કહેવાય અસહકાર આંદોલન સમાપ્ત કરીને ગાંધીજી એ ગ્રામીણ વિસ્તારમાં રચનાત્મક કાર્ય બરાબર ધ્યાન આપ્યું શું કર્યું ધ્યાન આપ્યું વીસના દશકાના મધ્યમાં વીસનો દશકો જેને કહીએ આપણે વર્ષ પ્રમાણે એના મધ્યની અંદર ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવેલા સામાજિક કાર્યોના વળતર રૂપે ગાંધીવાદીએ પોતાને લોકમત ફેલાવવામાં મદદ કરી લોકમત લોકોના મતથી જીતવા માટે બહુ જબરજસ્ત મદદ કરી હતી તેમણે ભારતીય કમ્યુનિટી પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેને આપણે આરએસએસ નામ આપેલું છે આરએસએસ આજે પણ આ સંસ્થા એટલી કાર્યરત છે બરાબર છે કે હિન્દુઓ ને કેવળ આટલી જ આગળ વધવું આપણો ભારતીય સંસ્કૃતિનો ધર્મ કેવી રીતે આગળ વધારવો બહુ જબરજસ્ત આગળ વધે છે અત્યારે બીજું આરએસએસ ની સ્થાપના પણ આ સમયગાળાની અંદર મહત્વપૂર્ણ ઘટનાઓ થઈ હતી માટે આ સ્થાપના કરવી પડી ભારતના ભવિષ્યને જો ધ્યાનમાં લઈએ આપણે ભારતનું જો ભવિષ્ય છે જો તેને આપણે ધ્યાનમાં લઈએ ને વિદ્યાર્થીઓ તો આ પક્ષોને વિચારવા માટે તફાવત રહ્યો છે બરાબર બીજું જોઈએ કે પોલિટિકલ પાર્ટીના વિચારો જો પોલિટિકલ પાર્ટી એટલે શું જેવું કે આપણે વાત કરીએ કે નેતાઓ નેતાઓ શું કામ કરે ભાઈ સમાજનું કાર્ય કરે સારા એવા કાર્યો કરે સારી એવી જે સ્કીમો જે પાર્લામેન્ટની અંદર જે થતી હોય છે તે આપણા સમક્ષ સમય અત્યારે જોઈએ તો ખેડૂત આંદોલન થાય છે એટલે બહુ આંદોલન થાય છે આંદોલન થવાનું કામ શું કે કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિ હોય તેને જવાબ વ્યવસ્થિત ન મળ્યો હોય એને કમ્પ્લીટ વ્યવસ્થિત ન્યાય ના મળ્યો હોય ત્યારે તે અસહકાર આંદોલન માર્ગ ચિંધે છે બરાબર અસહકારનું આંદોલન થયું એની અંદર ગાંધીજીના શું ફાયદો આંદોલન કહીને ગાંધીજી શું ભાઈ ગાંધીજીને એવું વિચારે કે મારે શું ફાયદો આ ભારત દેશને આઝાદ કરો તો એમણે કોઈ એવું વિચાર્યું નથી એનો ફાયદો કોઈ જ વિચાર્યો છે નહીં એમણે ફક્ત ભારત દેશનું હિત વિચાર્યું છે બરાબર જો અહીંયા તમને એક ચિત્ર આપ્યું છે ચોરી ચોરા સ્થળ ઉત્તર પ્રદેશ આ ચિત્ર તમે જોઈ શકો છો તમારા પુસ્તકમાં પણ છે પાન નંબર 57 નંબરના પેજ પર આપ્યું છે અને હું પણ તમને અત્યારે બતાવી રહ્યો છું પછી ત્યાં તમને નીચે કધરીનો પેજમાં આપેલું છે કે આટલું જાણો જનતાના માણસ પર ગાંધીજીની તસવીર જો દેખાય છે તમને જો એની અંદર તમને બતાવ્યું છે કે આસામમાં ગાંધીજી મહારાજ કી જયના નારા લગાવીને ચાના બગીચાના મજૂરે પોતાનું વેતન વધારવા માંગ શરૂ કરી બીજું ઘણા બધા અસમીય વૈષ્ણવ ગીતોમાં કૃષ્ણની જગ્યાએ ગાંધીરાજનું યશગાન થવા લાગ્યું હતું કૃષ્ણ ભગવાનની જગ્યાએ ગાંધીજીનું યશગાન થવા લાગ્યું ભારત દેશી રજવાડાઓ પણ ગાંધીજી પ્રભાવિત હતા જે પૈકી ગોંડલના રાજા સર ભગતસિંહજીએ બરાબર ભગવતસિંહજીએ પોતાના રાજ્યમાં રચનાત્મક કાર્યોનો વેગ આપ્યો તેમણે કન્યા કેળવણીને ઉત્તેજન આપ્યું